લોકડાઉનમાં મહેફિલ? હા, સાચું જ છે. નોબત લોકડાઉનમાં તમારા માટે લઈને આવ્યું છે ડિજિટલ મહેફિલ. તમારી ફુરસતને જલસામાં પલટાવી નાખવા માટે નોબત પોતાની યુટ્યુબ ચેનલ પર કલાકારોનો કાફલો લઈને ઉપસ્થિત થયું છે, જેમાં હાસ્ય, કવિતા અને સાહિત્યની સરવાણી રહેશે. તો નોબતની યુટ્યુબ ચેનલ જોવાનું ચૂકશો નહીં. લોકડાઉનમાં બધા ગંભીર થઈ ગયા છીએ, તો આવો થોડાક હળવા થઈએ. મહેફિલ ઇન લોકડાઉનમાં માણીએ પ્રસિદ્ધ હાસ્યકાર જીતુભાઈ દ્વારકાવાળાને. નોબત યુટ્યુબ નિહાળતા દરેક દર્શક મિત્રોનું હું જીતુભાઈ દ્વારકાવાળા શબ્દોથી સ્વાગત કરું છું. 8 દિવસ ઘરમાં રહી થોડા માનસિક થાકી ગયા છો, તો એ માનસિક થાક ઉતારવા માટે થઈને આપને એક બે હું હાસ્યના પ્રસંગો કહું છું, આપને મજા આવશે. એક ભાઈ મને હમણાં પૂછતો હતો, મને કે જીતુભાઈ, માણસ મગજ વગર કેટલા વર્ષ જીવી શકતો હોય છે? મેં કીધું મને ખબર નથી તારી ઉંમર કેટલી હોય. એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું રોડ ક્યાંય જાય છે? મને કે રોડ ક્યાંય નથી જતો, રોડ ઉપર માણસો જાય છે. નાની નાની બાબતમાં આપણે હળવા હળવા આછાના પ્રસંગો મળતા હોય છે. આજે 8મ હતી એટલે મારે ઉપવાસ હતો. મેં મારા ધર્મ પત્નીને કીધું કે સાબુદાણાની ખીચડી બનાવી દો ઉપવાસમાં ખાવા માટે. મને કે તમે જાતે બનાવી લો રસોડામાં જઈને. હું તો રસોડામાં ગયો, મેં કીધું સાબુદાણાની ખીચડીમાં કયો સાબુ વાપરવાનો હોય, નાવાનો કે ધોવાનો? મને કે પાછા વહી આવો, તમને નહીં ફાવે. મારા મોલામાંથી એક ભાઈ નીકળ્યા, મને કે 150 રૂપિયાનું રોકાણ કરો ને આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. હું તો વિચારમાં પડી ગયો, 150 રૂપિયાનું રોકાણ કરો ને આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. હું તો નીચે ગયો, ખુરશી વેચવાવાળો હતો. એક ભાઈ મને કહેતો હતો, મને કે જીતુભાઈ, શાલ ઓઢાડીને તમારું સન્માન કરવું છે. મેં કીધું સરસ. હું ઊભો થયો આ બાજુથી ભાઈ શાલીને ઊભો થયો, 10 મિનિટ વહી ગઈ ઓઢાડે જ નહીં. પછી મારે કેવું પડે, ઓઢાડી દો. મને કે હુઈ જાવ તો ઓઢાડું. શાલ ઓઢવીને ઓઢાડવી બે પુણ્યનું કામ છે. હું હમણાં દવાખાને દાંત પડાવવા ગયો, ડૉક્ટર કે મોઢું ખોલો. મેં કીધું આ, હજી ખોલો. મેં કીધું આ, હજી ખોલો. મેં કીધું અંદર બેસીને દાંત પાડવો. મેં મારા ધર્મ પત્નીનો હાસ્યનો પ્રસંગ કીધો ને, એમનું વજન બહુ વધતું જાય છે. મને કે મારું વજન બહુ વધતું જાય છે. મેં કીધું વજન શબ્દનો અર્થ જ નહીં ખબર છે, વધારે જમવું નહીં. એનો અર્થ એ થાય વજન, વધારે જમવું નહીં. એક બે હાસ્યના પ્રસંગો વધારે લઈએ. આપણે આખો બંગલો બનાવી લીધા પછી છેલ્લો પ્રોગ્રામ કપડાં ટાંગવાની ખીલી ખોલવાનું હોય આખા બંગલામાં. એકનો કપડાં ટાંગવાની ખીલી ખોલતો તો અણીયા બાર ને માથું અંદર અણીમાં હથોડી મારે. એનો બાપ આવે તો જાય. મોટાભાઈ કંપની વાળામાં બુદ્ધિ જ નથી, ખીલી ઊંધી બનાવી. મોટાભાઈ આવી જોઈ કે કંપની વાળામાં બુદ્ધિ છે, તારામ નથી. કેમ? આ ખીલી આ ભીતની નથી, આ ભીતની છે. બે જણા સીધે સીધા વૈયા વકીલે અહીં મારી દીધી. બાપુજીનો ફોટો અહીંયા લગાડવાનો હતો ને, બધા અહીંયા લગાડ્યો. અમુક બુદ્ધિ એવા આપણે વંદન કરીએ. હા, એક ભાઈ મને કહેતો હતો, મને કે જીતુભાઈ, ક્યાંક નોકરી કરો, આ થેલા લઈને હું ચારે બાજુ રખડો. મેં કીધું 61 વર્ષથી અટાણે આપણે નોકરી કોણ દઈએ? મને કે હોય જીઈબીમાં જોરદાર ઓળખાણ છે, 60,000 રૂપિયા તો સ્ટાર્ટિંગ પગાર. બધું કામ થઈ ગયું હોય, નોકરી શું કરવાની? હે, મને કે વીજળીના તારને ભીનું પોતું મારવાનું. તારે મને હા તારી જ નાખો, આ કરવું એમાં તને કે વાંધો છે? અમુક સલાહો એવું દે. હા, મારે હમણાં એક દી જેલમાં જવાનું થયું, તો જેલના
ઓફિસર હોય ને એ મને કે કેદીઓ ક્યાંક રાજી થાય એવી કઈક વાતો કરજો, એ લોકો રાજી થાય. મેં તમે કેદીઓને શું આપણે કેવું, એના શું વખાણ કરવા. થોડાક શબ્દો ગોય તમે કેદી મિત્રો, તમે જરાય ચિંતા કરતા નહીં. તમે કેવી પવિત્ર જગ્યામાં આવ્યા છો જ્યાં ભગવાન કૃષ્ણે જન્મ લીધો હતો. જેલ એટલે જે તે જગ્યા નથી. વચમાં તે કેદી ઉભો થયો, તમારો બકવાસ બંધ કરો. કેમ? કૃષ્ણ ભગવાન છે ને જન્મીને થોડીક વારમાં વયા ગયા હતા, અને અમે 25 વર્ષથી હલવાના છે, કોઈ જામીને મળતો નથી. જેલર સાહેબ માથે હાથ દઈને બેઠા. મેં કીધું આવો સારો જેલમાં કાર્યક્રમ છે ને આમ ટેન્શનમાં કેમ બેઠા જેલર સાહેબ? મને કે 15 દિવસ પહેલાં જેલમાં એક દુર્ઘટના બની ગઈ. મેં છે ને બધા કેદીઓએ ભેગા થઈને મહાભારતનું નાટક ભજ્યું. મેં કીધું સારી વાત કહેવાય ને કેદીઓને ધાર્મિક સંસ્કાર આવે. મને કે ધૂળ સંસ્કાર આવે. મેં કીધું કા? મને કે 5 કેદી 5 પાંડવ બનીને વનમાં ગયા છે, હજી નથી આવ્યા. મેં કહું 12 વર્ષ સુધી નહીં આવે અને 13મું વર્ષ અજ્ઞાતવાસમાં રહેશે. આવા આશ્રમના ઘણા પ્રસંગો છે. મહાભારતની જ્યારે મેં આપને વાત કરી ત્યારે એક વાત કરવાનું મન થાય, અત્યારે દૂરદર્શન દ્વારા મહાભારત અને રામાયણની સિરિયલ ફરી પાછી શરૂ થઈ છે, તો એના સમયે પરિવાર સાથે ટીવી સામે બેસી અને આ સિરિયલ માણજો. બીજી વાત, આ કોરોનાગ્રસ્ત આખું ભારત અત્યારે ખૂબ ઉપાધિમાં ટેન્શનમાં છે. ગુજરાત સરકાર નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ સરસ જાહેરાત કરી છે કે 21 દિવસ માટે ઘરમાં રહો, કારણ વગરના બહાર ન નીકળો, એવું ખૂબ સૂચન કર્યું છે. છતાંય ઘણા મિત્રો સમજતા નથી. કારણ વગરના ટોળે વળે છે, કેરમ રમવા જાય, પાનના ગલ્લે ઊભા હોય, ખોટી કારણ વગરની વાતો કરે છે, અફવાઓ બહુ ફેલાવે છે. પહેલી વાત તો એ છે કે કારણ વગરની તમને ન ખબર હોય ને એવી અફવા ન ફેલાવો. બીજી વાત, સરકાર એટલું બધું આપણું ધ્યાન રાખે છે, ડૉક્ટરો આપણું બધું ધ્યાન રાખે છે, પોલીસ મિત્રો આપણું એટલું બધું ધ્યાન રાખે છે, સ્વયંસેવક મિત્રો એટલું બધું ધ્યાન રાખે છે, ગરીબ પરિવાર ભૂખ્યો ન રહે એટલા માટે થઈને ધાર્મિક સંસ્થાઓ પણ અન્નક્ષેત્રો ખોલીને આપણું ખૂબ ધ્યાન રાખે છે. શાકભાજી દૂધ ફળફળાદી લેવા માટે સરકારે 1 કલાકની આપણે છૂટ આપી છે. જ્યારે પણ 1 કલાકની છૂટ મળે ત્યારે માસ્ક પહેરીને બહાર નીકળો. કલાકમાં જે કંઈ લેવાનું હોય, કરિયાણું ફૂટ ફ્રૂટ બધું લઈને પાછા ઘેરે આવી જાઓ, એ માસ્કને સાબુથી ધોઈ નાખો. આખા દિવસમાં 8 કે 10 વખત સાબુથી હાથ ધુઓ. કારણ વગરના તમે બહાર નીકળો છો એ તમને તો ખબર નથી કોને કોરોનાનો રોગ છે. કદાચ એને તમારાથી સ્પર્શ થઈ જાય ને એ રોગ જો તમને થાય ને તમે ઘેરે આવો તો એ રોગ આપણા પરિવારમાં કુટુંબ સુધી અને આપણા શેરી મોહલ્લા સુધી વ્યાપી જાય. કોકનું કરેલું કામ કાર્ય આપણે શું કામ ભોગવવું પડે, મારું એમ કહેવાનું છે. તો કારણ વગરના માવતર બહાર ન નીકળો, ઘરમાં બેસી પ્રેમથી પરિવાર સાથે આનંદ પ્રમોદ કરો, ધાર્મિક સિરિયલો જુઓ, ધાર્મિક પુસ્તકોનું વાંચન કરો અને છોકરાઓ સાથે બેસી આનંદ પ્રમોદ કરો. ખૂબ સુંદર મજાનું ભગવાનને સાથે રહેવાનો સમય આપ્યો છે. તો 8 દિવસ તો નીકળી ગયા, 14 દિવસ જતા વાર નહીં લાગે, પણ પરિવાર સાથે રહેવાનો એક અમૂલ સમય મળ્યો છે. તો સરકાર શ્રી નરેન્દ્રભાઈ મોદીને એમની વાતોનો ખૂબ સહકાર આપો. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જે જાહેરાતો કરી છે, ટીવીમાં કરે છે, એમને પણ પ્રાધાન્ય આપો. આપણે બધા સાથે મળી ધ્યાન રાખશું તો આ રોગ તો ઝડપથી વયો જશે. બીજી એક વાત મને યાદ આવે છે કે હિમાલય પર્વત ઉપર આખી બસ ભરાઈને હિમાલયના પર્વત ઉપર વાંકા ચોખા રસ્તા ઉપર જાતી હતી.
એમાં પતિ પત્ની બંને દંપતિ બસમાં સફર કરતા હતા. એમાં પતિ પત્ની જે દાંપત્ય જે દંપતિ સફર કરતા હતા, વચમાં એનું ખેતર ઘર આવતા હતા. જો વિનંતી કરે કંડક્ટરને, જો ઉતારી દે તો એનું ખેતર ઘર સીધું વચ્ચે આવતું હતું, અને કદાચ ન ઉતારે તો એ આગળનો એનો ટોપ 3 કિલોમીટર દૂર હતો. 3 કિલોમીટર ઉતરીને માથે સામા લઈને હાલીને એમને આવવું પડે. કંડક્ટરને વિનંતી કરી, કંડક્ટર ખૂબ સજ્જન હતા, એણે ઘંટડી મારી બસ ઊભી રાખી, પતિ પતિ નીચે ઉતરા, ઉપરથી બધો સામાન ઉતાર્યો. 5-7 મિનિટનો ટાઈમ નીકળી ગયો. માથે સામાન ઉપાડી પોતાની કેળી ઘરની ખેતરની બાજુ ધીરે ધીરે હાલવા માંડ્યા. એમાં જબરદસ્ત ભૂસ્ખલન થયું. ઉપરથી એવો પથ્થર હિમાલય ઉપરથી દડતો પડ્યો સીધો ઓલી બસની માથે, અને બસ ગઈ સીધી ઊંડી ખાઈમાં. 58 માણસનું મૃત્યુ થઈ ગયું. આ દ્રશ્ય ઓલા પતિ પત્ની જોવે છે. પત્ની રાજી થઈ ગયા, હાયસ આપણે બચી ગયા. પણ પતિદેવ ચોધારાશું રડવા માંડ્યા. પત્નીએ કીધું કે આપણે બચી ગયા છતાંય તમે શું કામ રડો છો? પતિએ બહુ સારી વાત કરી કે 3 કિલોમીટર હાલવાની આપણી આળસ છે, આપણે 58 જણાનો ભોગ લીધો. જો 5-7 મિનિટ એ 3 કિલોમીટર માટે 5-7 મિનિટ બસમાં બેઠા રહ્યા હોત ને, તો ઓલો પથ્થર છે બસ ઉપર ન પડત ને 58 માણસ બચી જાત. ઘણી વખત આપણે આપણા સ્વાર્થ માટે થઈને ઘણા લોકોને નુકસાન પહોંચાડતા હોઈએ છીએ. આ વાત કહેવાનો તાત્પર્ય એ છે કે એ પાન માવા ખાવાના હોય ને કારણ વગરના ગપ્પા મારવા માટે થઈને આપણે બહાર નીકળીએ છીએ, એનો ભોગ ઘણા મિત્રોને બનવું પડે છે. મારી એક વિનંતી છે, કારણ વગરના બહાર ન નીકળો, પરિવાર સાથે આનંદ પ્રમોદ કરો. ફરીવાર અવસર મળશે ત્યારે કંઈક નવા વિશેષ પ્રસંગો સાથે હું આપના. તો આવા તો ઘણા પ્રસંગો છે, પણ ફરી પાછા એક બે આશ્ચર્યના પ્રસંગો આપને કહું. અત્યારે મોબાઈલમાં સેલ્ફીનો જમાનો આવી ગયો. સોમનાથના દરિયામાં એક બેન દરિયાના મોજાની સેલ્ફી લેવા ગયા. મોજા એની આવી, બેનની નો આવી. એક ભાઈ હમણાં ભગવાનને મોબાઈલ કરતો હતો, ભગવાન નરસિંહ મહેતાના 52 કામ કર્યા. કુંવરબાઈનું મામેરું પૂર્યું, દ્રૌપદીના 999 ચીરે પૂર્યા, 500નું બેલેન્સ નહીં પૂરી દે. ઘરના દીકરા ભગવાન પાસે બેલેન્સ પુરાવે. મોબાઈલમાં વોટ્સઓપ આવે, વોટ્સઓપને છોકરાને પહેરાવવાનું ડાયપર બે હરખા, બેમાં 10-10 મિનિટે જોવું પડે કાંઈ આવ્યું. એક ભાઈ મને હમણાં કહેતો હતો, મને કહે, જીતુભાઈ તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ રહી છે? લાંબી બાઈ? મેં કીધું લાંબી બાઈ તારે શું કામ છે? મને કે દવાખાને ગયો તો ડૉક્ટરે કીધું તું મેલેરિયાના મચ્છરથી બચવા લાંબી બાઈના કપડાં પહેરો. મેં કહું બુદ્ધિ વગરના આ લાંબી બાઈ. હમણાં એક પ્રસંગ મારે એવો બની ગયો, મારે રાજકોટ ઓચિતાનો એક કાર્યક્રમ આવ્યો. મારી અર્ટિગા ગાડી ગઈ સર્વિસમાં. મેં કે જીતુભાઈ જલ્દી આવી જાઓ ને. મેં કીધું ગાડી નથી. મેં મારો ભાઈબંધ યાદ આવ્યો, મેં કહું ગાડી લઈને આપણે રાજકોટ જતા આવીએ પ્રોગ્રામમાં. મને હાલો એ ડ્રાઇવિંગ કરે ને, આગલી સીટમાં હું બેઠો, 70-80 રાજકોટ રોડ ઉપર ચડ્યા. આગલો કાચ તો બધો આંધળો હતો ને, સારું કાંઈ દેખાય જ નહીં. મેં કીધું આગળ કંઈ દેખાતું નથી, કાચ આંધળો છો, ભટકાડતો નહીં. મને કે શાંતિ રાખો, ગાડી હાલે જ કે નહીં? હું ગાડી 70-80 હાલે જ, પણ સામે કંઈ દેખાવું જોઈએ ને તો ભટકાડીશ. મેં કે જીતુભાઈ એવું છે ને, નવી નવી ગાડી લીધી ને બધા માગી જતા હતા, સંબંધમાં ના તો પડાય નહીં. પછી મેં શું કર્યું, મારા ચશ્માના નંબરના જે કાચ હતા ને એવા કાચ આગળ લગાવ્યા છે, એટલે મારા સિવાય કોઈ દેખાય નહીં, કોઈ માગવા જ ન આવે ગાડી. એક ભાઈ હમણાં એના બાપુજીને અમે સિગરેટ પીતો હતો. મેં કીધું ઓય મર્યાદા નથી રાખતો બાપને અમે સિગરેટ પીશો? મને જવાબ આપ્યો, મને કે મારો બાપ છે, પેટ્રોલમ થોડો છે ફાટી પડશે. નાની નાની જગ્યાએથી આપણે આશાના પ્રસંગો મળે છે, પણ ફરી બીજા અવસરે સાથે મળી ક્યાંક વિશે કરીશું. આપ દરેકે ખૂબ મને ભાવતી સાંભળો, ધન્યવાદ, આભાર.